ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ જાહેર થયેલા પદ્મ પુરસ્કારોની યાદીમાં સ્થાન પામનાર સવાયા ગુજરાતીઓને જેટલી શુભેચ્છાઓ આપીએ તેટલી ઓછી છે. આવા ગૌરવશાળી વ્યક્તિત્વને આપણે ન ઓળખીએ એ કેમ ચાલે? તો ચાલો પહોંચીએ વલસાડ અને મળીએ આદિવાસી વિસ્તારમાં સિકલ સેલ એનિમિયા વિશે જાગૃતિ ફેલાવનાર અને નિદાનને લોકો સુધી પહોંચાડનાર ડોક્ટર યઝદી ઇટાલિયા સાહેબને. આખા ગામની અંદર અને આજુબાજુના ચીખલી તાલુકાની અંદર કોઈને પણ કંઈક મદદની જરૂર મૂકતી હોય તો એ અમારે ઘરે આવતા અને મારા ફાધર મધર હંમેશા એ લોકોને મદદ કરતા. એટલે લોકોને મદદ કરવાની ભાવના હું એઓ પાસેથી જ શીખ્યો છું. અને જે સેવા કરવાની ભાવના તો એઝ અ પારસી તરીકે જીનમાં છે, પણ કેવી રીતે સેવા કરવી એ એક મોટો પ્રશ્ન હતો. મેં તમને કહું તેમ હું એક નાના મારી લેબોરેટરીની સાથે એક બીજા નાના રૂમમાં બ્લડ બેંક અને આ પ્રવૃત્તિ શરૂ કરવા માગતો હતો. પણ મારા એક મિત્ર છે ભદ્રેશભાઈ ગાંધી, જે મારી સાથે આ રક્તદાન કેન્દ્રમાં ફાઉન્ડર ટ્રસ્ટી હતા, એમને વાત કરી તો એમને એમના જે ગુરુ હતા ભરતભાઈ દેસાઈ એમને વાત કરી અને શ્રી ભરતભાઈ દેસાઈએ મને એવી સલાહ આપી કે યસથી થિંક ઇટ ઇન અ બિગ વે, આપણે એક ટ્રસ્ટ બનાવી અને તેના તરફથી કામ કરીએ. અને ખરેખર એમની સલાહ મુજબ એક ટ્રસ્ટ બનાવ્યું વલસાડ રક્તદાન કેન્દ્ર. એમાં મારી સાથે ડૉક્ટર ઉદય દેસાઈ, ડૉક્ટર જનક દેસાઈ, શ્રી અશોકભાઈ દેસાઈ, પ્રેરણાબેન દેસાઈ બધા ટ્રસ્ટીઓ ભેગા થયા. ત્યાર પછી તો એક સિલસિલો બની ગયો કે મારે ત્યાં જેટલા બી પેશન્ટ આવે મારી લેબોરેટરીમાં પ્રાઇવેટ લેબમાં એ મોટેભાગના આદિવાસીઓ હોય, વારે ઘડી એ લોકોને કમળો થતો હોય, એ લોકોની સ્પ્લીન મોટી થયેલી હોય, લોહીનું પાણી થયેલું હોય એટલે હિમોગ્લોબિનના ટકા ઓછા થયેલા હોય અને શરીરના દરેક જગ્યાએ લોકોને દુખાવો થતો હોય, આવા જેટલા પણ પેશન્ટ આવે એનું સિકલ સેલની તપાસ કરું અને એ પોઝિટિવ નીકળે એટલે હું ડૉક્ટરોને જણાવતો હતો. જ્યાં સુધી આ મેં શરૂઆત ન કરી ત્યાં સુધી આપણા વલસાડના ડૉક્ટરોને ખબર નહીં હતી કે આ સિકલ સેલ નામનો વારસાગત રોગ આપણા આદિવાસીઓમાં છે. ભારતની અંદર જોઈએ તો 1952થી આપણને ખબર છે કે સિકલ સેલ છે. નીલગિરી હિલ્સમાં 1952માં બ્રિટિશ સાયન્ટિસ્ટોએ આવીને રિસર્ચ કરીને પેપર પબ્લિશ કરેલું હતું અને ત્યારથી એટલે કે 1952થી 1978 સુધી લગભગ ઘણા બધા પેપરો પબ્લિશ થયા, રિસર્ચ પેપરો, કે જેની અંદર લોકોએ એવું બતાવ્યું કે આ જગ્યાએ પણ સિકલ છે, આ જગ્યાએ પણ સિકલ છે, અહીં પણ છે અને ત્યાં પણ છે. પણ આ બધા રિસર્ચ ઓરિએન્ટેડ જે રિસર્ચ હતી એ બધી થીસિસ અને ડેઝર્ટેશન માટે હતી. એટલે થયું એવું કે ડેઝર્ટેશન કે થીસિસ પૂરી થઈ જાય પછી એ વાર્તા ભૂલાઈ જાય. તાના પેશન્ટોને પણ ખબર ન હોય કે લોકો આના આ રોગથી પીડાય છે અને લોકોએ શું કરવું જોઈએ. ત્યાંના ડૉક્ટરોને પણ ખબર નહીં હતી કારણ કે આ બધા પેપરો જે પબ્લિશ થયા એ બધી જર્નલોમાં થયા, જે જર્નલો ગામડા સુધી પહોંચતી નથી એ મેડિકલ કોલેજ સુધી જ રહે છે. સિકલ સેલમાં એવું કહેવાય કે સિકલ સેલ એનેમિયા છે, પરંતુ સિકલ સેલની અંદર જે લાલકણ તૂટી જાય છે શરીરમાં એ લાલકણમાંથી આયન ઇઝ રીએબ્સોર્બ બાય ધ બોડી, એટલે એ લોકોને આયન આપવાની જરૂર નથી. અને જ્યારે આપણે એનેમિયા હોઈએ એટલે આયન આપીએ એટલે ઇટ ઇઝ કોન્ટ્રાઇન્ડિકેટર, એટલા માટે એ લોકોને ખોટી ટ્રીટમેન્ટ મળે અને એ લોકોનો રોગ સારો થાય નહીં, તકલીફ વધતી રહે, એમની એમ જ રહે. અને એટલા જ માટે જેટલા બને એટલા પ્રયત્ન કરીને ડૉક્ટરોને, પેશન્ટ, આદિવાસી લોકોને, એ બધાને અમે જાણ કરી કે આ રીતે આપણે ત્યાં રોગ છે અને એની સારવાર આ રીતે હોઈ શકે અને આયન આપવાની જરૂર નથી. અને ઘણા લોકોને એનાથી ફાયદો થયો. ડૉક્ટરોને પણ ખબર નહીં હતી એ ખબર પડી, ડૉક્ટરોએ પણ પ્રોપર ટ્રીટમેન્ટ આપવાનું શરૂ કર્યું અને જેવું લોકોને ખબર પડી કે આ ટ્રીટમેન્ટ લેવાથી ફાયદો છે એટલે આદિવાસીઓ પણ આ ટ્રીટમેન્ટ લેવા માંડ્યા અને ધે ફેલ્ટ મચ બેટર વિથ ધેર હેલ્થ. ગુડ ન્યૂઝ ગુજરાત માટે વલસાડથી અંકુર પટેલનો રિપોર્ટ.